નળ ચાલુ કરે એના ઉપર ડોલ નાખે હું ધોરે મારા બાળકો મારી વાત ને સમજાવું છોકરાઓના મગજમાં ચાલે છે, પાંચમું ભણતા હોય તોય ભલે અને કોલેજ કરતા હોય તોય ભલે, કે એફપી બળનો મીનિંગ છે ક્યાં ફરક પડતા. ટીચર તો બોલ્યા કરે ક્યાં ફરક પડતા, મંજીત સર તો સુનાતે રહેતે ક્યાં ફરક પડતા, ક્યાં ફરક પડતા, ક્યાં ફરક પડતા, ક્યાં ફરક પડતા. હમ જો અભી કુછ ફરક નહીં પડતા, લેકિન ડિગ્રી ખતમ હોને કે બાદ બીએફપી બહુત ફરક પડતા. બીએફપી શરૂ હો જાતા હૈ. જેટલા છોકરા છોકરીઓ દીકરા દીકરીઓ મને સાંભળે છે, થોડી ક્લેરિટી લઈ લો, મનમાં ક્લિયર થઈ જાઓ, થોડું વિઝન ક્લિયર કરી લો. બેટા તમને ફરક પડે કે ના પડે, આજે આત્મમંથન કરી કાગજ પેન લઈને રાતે એક વાગે પણ ઘરે પહોંચો સૂતા નહીં. બેટા કાગળ પેન લઈને નોટ કરજો કે એવી કઈ કઈ વસ્તુઓ છે કે જેમાં મારા શિક્ષકને બહુ ફરક પડે છે, જેમાં મારા માતા પિતાને બહુ ફરક પડે છે, જેમાં મારા એજ્યુકેશનને બહુ ફરક પડે છે. બેટા જે એકલા લોકો મને સાંભળી રહ્યા છે, ધ્યાનથી પૂરા કન્સેન્સ માઇન્ડથી સાંભળજો, તમને ફરક પડે કે ના પડે. બે વ્યક્તિને બહુ ફરક પડે છે. સવારના 8 વાગે એક વ્યક્તિ ટિફિન લઈને નીકળી જાય છે, રોજ બપોરે ઠંડુ જમે છે. તમારા ગયા પછી, તમારા પપ્પાના ગયા પછી એક સ્ત્રી ઘરના કામ સાથે સીધા બીજા કામ પણ કરે, જેના કારણે તમારા એક્સ્ટ્રા ખર્ચાઓને પહોંચી વળાય, સ્કૂલની ફીસ ટ્યુશનની ફીસ ભરી શકાય. તમને ફરક પડે કે ના પડે, એમને બહુ ફરક પડે છે. બેટા આપણી પાસે સેન્ડલ બૂટ ચપ્પલ બધું જ છે, ક્યારેક ઘરની નાનકડી બારી ખોલીને ચેક કરો તો ખબર પડશે કે એકના એક ચપ્પલ 6 મહિનાથી ચલાવે છે પપ્પા છે. કસાઈ ગયેલી વસ્તુઓને યુઝ કરવામાં પોતાના જીવનને જોડે છે પપ્પા છે. જ્યારે મારા મોટા છોકરાઓ જે 8મું 9મું 10મું ભણે છે, પપ્પાને કહે છે ને પપ્પા બરાબર વાંચીએ છીએ પણ પછી વાંચતા નથી ને દીકરા, તમને ફરક પડે કે ના પડે, એમને બહુ ફરક પડે છે. જ્યારે ચીટ કરો છો, ખોટું બોલો છો, સામું બોલો છો, ગમ્યાવાના શબ્દો બોલો છો, મમ્મી વાંચી પપ્પા વાંચ્યો રૂમ બંધ થાય, પછી રૂમમાં વાંચવાના બદલે મોબાઈલ સ્ટાર્ટ થાય છે, તમને ફરક પડે કે ના પડે, એમને બહુ ફરક. બેટા આત્મમંથન છે, સાચું જ બહાર આવશે. અને મારી વાતમાં સચ્ચાઈ ના હોય ને દોસ્ત, તારી આંખમાં આંસુ ના હોય. પ્રોબ્લેમ એ નથી કે આપણે સાંભળતા નથી, પ્રોબ્લેમ એ છે કે આપણે સમજતા નથી. માઇન્ડસેટને ક્લિયર કરો. માઇન્ડસેટ એ છે ક્યાં ફરક પડતા. જેટલા સંતાનો મને સાંભળી રહ્યા છે, જેટલા બાળકો મને સાંભળી રહ્યા છે, આજે ક્લિયર કરો ક્યાં ફરક પડતા. એ માઇન્ડસેટ નહીં દીકરા, માતા પિતા કો, ટીચર કો, વિદ્યાલય કો, અપને આપ કો બહુત ફરક પડતા. અને જો હજુ મારા પર ટ્રસ્ટ ના હોય ને બેટા, તો બાજુમાં બેઠેલી માની આંખમાં જોઈ લે, બાજુમાં બેઠેલા એ પપ્પાની આંખમાં જોઈ લે, તને સમજાઈ જશે કે એને કેટલો ફરક પડે છે. એની આંખોથી તને દેખાશે કે કેટલો ફરક પડે છે. જો આ ચેન્જ થશે ને, આ ચેન્જ થશે ને એટીટ્યુડ, તો બેન સમજાશે તમારી ડિંગલીને કે એને ડાન્સ કરાવવા માટે એની માં કેટલો પ્રયત્ન કરે છે. એટીટ્યુડ ચેન્જ કરવાની જરૂર છે, એનું નામ એજ્યુકેશન છે. અને આ થાય તો બધું થઈ જાય. આ જેટલા બાળકો મને સાંભળે છે, આજે પેન ઉઠાવજો બેટા, પેન ઉઠાવીને લખજો. દેખાય છે ને મમ્મી ના આંસુ બેટા બાજુમાં, જો ખબર પડશે. હા, અહીંયા કોઈ ટીયર ગેસ નથી છોડો દીકરા, પણ આત્મમંથન સ્ટાર્ટ છે અને આપણું હજી આત્મમંથન સ્ટોપ છે, આપણને ખબર નથી. ત્યારે પપ્પાનો હાથ પકડી, મમ્મીનો હાથ પકડી અને પૂછવાનું કે પપ્પા મમ્મી, અમે તો ખાલી માગી લઈએ છીએ, ખાલી માગી લઈએ છીએ, આ જોઈએ છીએ, તમે લાવો છો ક્યાંથી? અમે તો ખાલી ડિમાન્ડ કરીએ છીએ, તમે એને પૂરી કઈ રીતે કરો છો? બેટા સમજાઈ જશે કે એજ્યુકેશન શું છે. જ્યારે 10મા અને 12માનો હું ક્લાસ લઉં ને, ત્યારે હું એને સમજાવું છું કે 10મું અને 12મું મહત્વનું કેમ છે. ત્યારે હું આ મુદ્દાને બહુ ક્લિયર કરાવું છું
કે તમારા જીવનની અંદર તમે રસ્તાઓ ભટકી શકો, એ ખોટું નથી, પણ તમે ઘરેથી જ ન નીકળો ને એ સૌથી મોટી ભૂલ છે. આ વાતને સમજાવે શિક્ષક છે. મંઝિલ મિલે ના મિલે મુકદ્દર કી બાત, પણ કોશિશ ના કરે વો તો ગલત બાત. સાહેબા, નાના ના ભૂલકાઓને જ્યારે એજ્યુકેશનની ક્લેરિટી સમજાશે, એની માની આંસુના કિંમત, એના બાપના પરસેવાની કિંમત સમજાશે, ત્યારે સાચું શિક્ષણ બહાર આવશે સાહેબ. ત્યારે રિયલ એજ્યુકેશન શું છે એ સમજાશે. દોસ્ત, ચાણક્યની સંસ્કૃતિ છે, નાલંદાની સંસ્કૃતિ, તક્ષશિલાની સંસ્કૃતિ આપણે લઈને બેઠા છીએ. મને બહુ ગમ્યું સર, મેં આપકો દિલસે એપ્રિશિએટ કરતા હું કે તમે મહાભારત એટલે કે આદિ ઋષિ પણ બતાવ્યા, ટેકવાન્ડો એટલે કે સહન શક્તિ અને સર્જન શક્તિ પણ બતાવી, અને સાથે સ્વર એટલે માં સરસ્વતીનો સાક્ષાત્કાર પણ બતાવ્યો. આ શાળાના વિઝનને આપણે કાર્યોથી વધારવું જોઈએ કે જે મોરલ સાથે મોડર્ન એજ્યુકેશન આપે છે. માત્ર મોરલ નહીં પણ મોડર્ન એજ્યુકેશન પણ સાથે આપે છે. આ સમજવાનો વિષય છે દોસ્તો, આ શિક્ષણને સમજવાનો વિષય છે. માય ડિયર ફ્રેન્ડ, આ આત્મમંથન જો ખૂટે નહીં ને તો ઘરે જઈને બાળકોને આ રવિવારના દિવસે બેસીને થોડું ક્લિયર કરજો કે બેટા શું જોઈએ છીએ, અને માતા પિતાને પૂછજો, પપ્પા મમ્મી વોટ યુ વોન્ટ. ક્લેરિટી આવશે એજ્યુકેશનની, ક્લેરિટી આવશે શિક્ષણની. કેમ ખબર? આ એટલા માટે સમજાવું છું કે આના વગર ન થઈ શકે. એક માં ધારે ને તો બાળકની દુનિયાને બદલી શકે. તકલીફ એ છે કે માં ધારતી નથી. માણસ ધારે તો વાઘ મારે, પણ ધારે તો ઘર ઘરના કામ કરવા વાળી એક મમ્મી છે. એ નાનકડી એમથી 8 વર્ષની દીકરી છે. દીકરી માને કે માં તું જયારે કોમ્પ્યુટર વાળો રૂમ સાફ કરે ને ત્યારે 10 મિનિટ એક્સ્ટ્રા લઈશ. માં કે કેમ? મને છે કોમ્પ્યુટર બહુ ગમે. જેના જેના ઘરે માં કમ્પ્યુટર વાળા ઘરમાં જાય, 10 મિનિટની અંદર છોકરી કોડિંગ શીખે, શીખતી જાય, જાણતી જાય, અનુભવતી જાય. આ છોકરી 12 વર્ષની થાય, 4 વર્ષમાં ઘર ઘરના કામ કરે, અને 4 વર્ષની અંદર આ છોકરી કોડિંગમાં માસ્ટર બને. હું વાત એટલા માટે કરું છું તમને સમજાય જાય. યાહુ ને મેલ કરે અને યાહુ ને કે તમારી સિસ્ટમમાં જો આ વસ્તુ ઇન્વોલ્વ કરી દો તો કામ પડી જાય. કોન્ટ્રાક્ટ બેઝ ઉપર યાહુ કામ આપે. નથી છોકરી એ યાહુ ને જોઈ, નથી યાહુ એ છોકરી ને જોઈ. 14 વર્ષની એ દીકરી 4 વર્ષ કામ કરે, 18 વર્ષની થાય, યાહુ ઓફિશિયલ લેટર મોકલે કે તમે અમારી કંપનીમાં આવી જાઓ, અમારી કંપનીને તમારી જરૂર છે. એક કામ કરનાર, કોકના ચોપડે કોકના કપડે ભરનાર દીકરી, યાહુની સીઈઓ, હવે તો એક્સ થઈ ગઈ, એક્સ યાહુની સીઈઓ મેરિસા મેર બને જો માનો સાથ મળી જાય તો. યાર, આત્મમંથન છે. એક દિવસનો પગાર 4 કરોડ 92 લાખ. મારા પર વિશ્વાસ ના, ગૂગલ સર્ચ કર્યો. જિજ્ઞાસાબેન અને હિરેનભાઈ નો દીકરો શાહ પરિવાર, આ મૂળ સુરત ના પણ રે યુએસએ. એમના ઘરે એક દીકરાનો જન્મ થાય. જ્યાં દીકરાનો જન્મ થાય ત્યાં હું આવી વાત કરું છું, થોડી ક્લેરિટી મળે, વિઝન ખુલે. હલો ડોક્ટર આમ બાળકને હાથમાં લઈને કે હવે નીચે નહીં મુકાય. બોલે કેમ? નીચે મૂકીશ તો 3 ફ્રેક્ચર થશે. જીગ્નાબેનની અને હિરેનભાઈની આંખો ખુલી રહી ગઈ. બોલે શું કહો છો? બોલે હા, અમને હાડકાને લગતો સ્નાયુને લગતો બહુ મોટો ડિસીઝ છે, અને આના હાડકા હાડકા નથી, દિવાસળી છે, રોજ બટકશે. કરોડરજ્જુ તો આને છે જ નહીં. કરવાનું શું? બોલે 6 મહિનાની પ્રોસેસ છે. 6 મહિના જો મમ્મી ના અડકે, પપ્પા ના અડકે તો બચ્ચું જીવી જાય. બોલો કેવો પ્રેમ! 6 મહિના સુધી મા બાપ પોતાના બચ્ચાને જોયા કરે, નજરે રેખા કરે, અને ઈશ્વરને પ્રાર્થના કરે કે આમાં કંઈક ઉર્જા આવે, આમાં કંઈક પ્રેમ આવે, આમાં કંઈક પ્રેરણા આવે. સાહેબ, 43 સ્ક્રુ ઉપર મારવા, 43 સ્ક્રુ એના 90 ઉપર મારવામાં આવે, 43. અને બાળક તું ભી આટલું જ રહી શકે, 45 એંગલ. રોજ એને 3 ફ્રેક્ચર થાય. આ બાળક 3 વર્ષનું હોય અને પોતાની ગાડીમાં જતું હોય, પપ્પા FM ચલાવતા હોય, FM માં પહેલું ગીત આવે બાળક યાદ રાખે, બીજું ગીત આવે બાળક યાદ રાખે, ત્રીજું ગીત આવે બાળક યાદ રાખે. ગીત બંધ થયા પછી ત્રણેય ગીત આ બાળક, 3 વર્ષનું બાળક પોતાના પપ્પાને સંભળાવે. પપ્પા ચકિત થઈ જાય, વાવ શું વાત કરે છે. હા, પાછા 3 ગીત સંભળાવે, બાળક યાદ રાખી લે. પાછા 3 ગીત સંભળાવે, બાળક યાદ રાખી લે. અને 9માં ગીત પછી ચમત્કાર થાય. જે સૂરમાં પેલા વ્યક્તિ ગતા હતા ને એ સૂરમાં બાળક ગાય. હલો, બાળક સોંગ એટલે કે ગીત ગાવાનું ચાલુ કરે, બાળક આલ્બમ બનાવવાનું ચાલુ કરે. હિન્દીમાં જે હની સિંગ છે ને, એમ ઇંગ્લિશનો મોટો રેપર બને. નામ છે સ્પર્શા. યંગ હેન્ડીકેપ યુથ મોટિવેશનલ સ્પીકર મિસ્ટર સ્પર્શા.
રોજની યુટ્યુબની ઇન્કમ આગળ જો મજા આવશે બેન મોઢું બંધ કરજો માં ખુશી જાય રોજની યુટ્યુબની ઇન્કમ રોજની રોજની ગુજરાતીમાં લઈ જાઓ 25,00,000 રૂપિયા લોકો સેલ્ફી લેવા જાય સ્પર્શભાઈ સેલ્ફી આપો સ્પર્શભાઈ આપે આમ કરે તો બટકી જમે ફ્રેક્ચર થાય આમ જ આપે લોકો મોબાઈલ સેટ કરે હલો એક માં ધારે તો શું કરી શકે એક બાપ ધારે તો શું કરી શકે આમ જુઓ ટીવીમાં ન્યૂઝમાં એફએમમાં એના ઇન્ટરવ્યુ આવે બોલો અને એવો સ્પેલિંગ કે જે સ્પેલિંગ ઓક્સફર્ડ યુનિવર્સિટીને વાંચતા 13 દિવસ થયા એનું મનોમંથન કરતા આ બાળકે 18 સેકન્ડમાં આપી દીધો હલો ગૂગલ સર્ચ કરજો જે બોલું છું એ સ્ટોરી નથી આ સપોર્ટ છે આ સાથ છે આ સહકાર છે જે આત્મમંથનનો પહેલો પ્રકાર છે હું તમને નીચે બતાવતો નથી આ પેરેન્ટ્સ હું તમને નીચે બતાવતો નથી બાળકો હું તમને બતાવી રહ્યો છું કે એક્ઝેક્ટલી તમારું મનોમંથન આત્મમંથન એજ્યુકેશન પ્રત્યે કેવું હોવું જોઈએ સંસ્કાર પ્રત્યે કેવું હોવું જોઈએ અભિનંદન આપજો આ સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ શાળાને અને તમે બહુ ભાગ્યશાળી છો કે તમારા બાળકો એમાં ભણે છે કે જેમાં મનજીત સર એક એક બાળકને પોતાનો દીકરો કે દીકરી હોય એવી રીતે ટ્રીટ કરે છે એના એફર્ટ્સને આપણે તાળીઓથી વધાવવા જોઈએ દોસ્તો એટલે ટીચરના એફર્ટ્સને આપણે તાળીઓથી વધાવવા જોઈએ કેમ કે સંસ્કાર છે ને સંસ્કાર એ મોલમાં નથી મળતા સંસ્કાર માહોલમાં મળે છે માહોલમાં અને માહોલ આપવાનું કામ મોટા વરાછાની અંદર આ શાળા કરી રહી છે ગ્રેટ કામ થઈ રહ્યું છે ચાલો એક એક્ટિવિટીથી આપણે બધાને જોડું જેના કારણે આપણને ખબર પડે કે કેટલા સપોર્ટની બચ્ચાને જરૂર છે કેટલા સપોર્ટથી બાળક જીવનમાં આગળ વધી શકે સર તમે આવશો પ્લીઝ યુ આર ગુડ લિસનર બહુ સરસ સાંભળો છો બધાને બતાવું છું માતા પિતા પણ સાંભળજો બાળકો પણ સાંભળજો શિક્ષકો પણ સાંભળજો દુનિયાની ગ્રેટ થિંગ અહીંયાથી સ્ટાર્ટ થાય છે શિક્ષક ધારે તો શું કરી શકે એ પણ બતાવવા માટે તમને નાનકડી સ્ટોરી કહીશ જેના કારણે ક્લેરિટી આવી જાય મારા દોસ્તો સાંભળજો એક ચેન્નઈના નાનકડા ગામડાની અંદર એક શિક્ષક મેથેમેટિક્સના શિક્ષક બહુ પાવરફુલ શિક્ષક આમ મસ્ત મજાનું આમ ભણાવે શિક્ષક આમ ભણાવતા જાય કડક શિક્ષક મેડમ સાંભળો છો ને તમારા જેવા અને શું કે કોઈ પણ બાળકને બોર્ડની સામે જોયા વગર બેસવાનું બધાનું ધ્યાન બોર્ડ સામે જ કેમ કે શિક્ષકનો લેક્ચર 10 વાગે સ્ટાર્ટ થાય જેવો શિક્ષકનો લેક્ચર 10 વાગે સ્ટાર્ટ થાય અને 10 વાગે શિક્ષકનો લેક્ચર જેવો સ્ટાર્ટ થાય અને 11 વાગે અને 10 મિનિટની વાર હોય એટલે પ્લેન નીકળે ઝૂમ બધા જ બાળકો બાળક ના પડી છે ને નહીં જોવાનું એક બાળક ફટાક દીને બારીએ ચોટી જાય દાખલો પૂરો કરીને સર આમ જોવે સર એની સામું જોવે બોલે શું કર્યું બોલે સર પ્લેન સર મજા આવી બોલે આ દાખલો સર મને આવડે છે આવું અઠવાડિયું ચાલે રોજ પ્લેન નીકળે રોજ પેલો બાળક દિવાય આમ મસ્ત બારી પર આવી જાય અને દાખલો પોતે જાતે ગણી દે રોજ પ્લેન નીકળે બારી પર આવી જાય એક્ઝામ્પલ પોતે જાતે ગણી દે રોજ પ્લેન નીકળે શિક્ષકના મનમાં સવાલ છે કેટલો બધો જિજ્ઞાસુ વ્યક્તિ છે આ શિક્ષક રવિવારના દિવસે બસની ટિકિટ લઈ અને એ છોકરાને એરોડ્રામ એટલે કે એરડ્રોપ બતાવવા માટે લઈ જાય પ્લેન કેમ લેન્ડ થાય કેમ ટેક ઓફ થાય બધું જ બતાવે છોકરો ખૂબ ખુશ થઈ જાય ટીચર સમજજો આત્મમંથન બતાવી દે અને નાનકડો બાળક આમ દૂરની મુઠ્ઠી હાથમાં લઈ અને ટીચરને કે ટીચર સર તમે મને છે ને આજે આ સાચું પ્લેન બતાવ્યું છે થેન્ક યુ સર હું તમને પ્રોમિસ કરું છું કે હું જ્યારે મોટો થઈશ ને ત્યારે હું આ પ્લેન અને આ પ્લેન જે હું જેટલું ઉડતું હશે બધું ઉડાડીને તમને બતાવીશ એ વાતને 25 વર્ષ નીકળી જાય એ શિક્ષક એટલે સુબ્રમણ અય્યર અને બાળક એટલે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ આ તાકાત શિક્ષકના મનોમંથન આ નથી એટલે પ્રોબ્લેમ છે વિઝન ક્લિયર કરવું એ આપણા જીવનના સૌથી મહત્વના મુદ્દાઓમાં આત્મમંથન બતાવે છે ક્લેરિટી લઈ લો યાર સુકામ કામ કરો છો એની ક્લેરિટી મળી જશે સુકામ ભણો છો એની ક્લેરિટી મળી જશે અને જે બાળક હારે છે જે બાળક તૂટે છે જે બાળક મૂંઝાય છે એના માટે આ મુદ્દો બહુ મહત્વનો છે પેરેન્ટ્સને પોતાના સેટિસ્ફેક્શનને જોવા માટે જ્યારે બાળકને જોવે છે સંતોષ મેળવવા માટે બાળક નથી યાર તમારા અધૂરા સુખના પૂરા કરવા માટે બાળક નથી એ તમારી પાસે માત્ર કે માત્ર